स्वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननंबुजम पूजितम स्वर्णरोत्तमेरिमुदा श्रीधर्मनंदनमहं विचिन्तये। आराध्यष्टदेव निज मंदिर में विराजमान श्री स्वामीनारायण भगवान जमना प्रथम पाठोत्सव प्रसंगे श्रीमद सत्संगे जीवननी सुमधुर कथामृतनु रसपान करावता संप्रदायना सुप्रसिद्ध वक्ता परम पूज्य सद्गुरु श्री नित्य स्वरूपदास जी स्वामी जमना वरद हस्ते आ प्राण प्रतिष्ठा महोत्सव एक आंतरराष्ट्रीय लेवले उजवायो तो अने प्रतिष्ठा थई त्यारे समग्र संप्रदाय अहीं हाजर हतो एवा परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज, श्री राधारमण देव वहीवटी कमिटीना चेरमेन श्री पूज्य देवनंदन स्वामी, श्री लक्ष्मीनारायण देव मैनेजिंग ट्रस्टी बोर्डना चेरमेन श्री पूज्यपाद देवप्रकाशदास जी स्वामी, पूज्य हरिवल्लभ स्वामी, पूज्य विवेक स्वामी, पूज्य आनंद स्वामी, कोठारी स्वामी, बालस्वामी वगैरह सब संतो, यजमान परिवार सबने भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। आवानुं तो हतुं अभिषेकना दर्शन करवा माटे, पण खबर पड़ी के शाकोत्सव आजे छे एटले भाई आ संप्रदायमां भगवान स्वामीनारायणे नोती दीठी नोती सांभळी एवी प्रगटावी पुनीत कहीए ने तो ये आध्यात्मिक रीते छे, व्यवहारिक रीते छे, ने रसोड़ानी रीते छे। दुनियाना धर्मनो अभ्यास करी आवो, शाक बनावीने कोई उत्सव मनावतो होय एवो कोई संप्रदाय होय तो ये स्वामीनारायण संप्रदाय छे। कवि कालिदासे एम लख्यु छे, उत्सव प्रिय मानवाः, मानव उत्सव प्रिय छे। એની પાછળનું એક બહુ મોટું કારણ, તમે દેશ અને દુનિયામાં ફરો તો એ જ્યાં છે ત્યાં, ઘરમાં છે, ઓફિસમાં છે, જોબમાં છે, ખેતરમાં છે, વર્કલોડ એને પ્રેશર આપતો હોય રોજ। અમુક અમુક સમય એવો આવે કે મહિનાઓ સુધી પ્રેશરમાં રહેતા હોય। એ પ્રેશરમાંથી બહાર કેવી રીતે આવે તો કોઈ આનંદનો કોઈ ઉત્સવ આવે, કોઈ પ્રસંગ આવે તો એ પ્રેશરને ભૂલી અને ભગવાન સાથે જોડાય અને આનંદ માણી શકે। ભગવાન સ્વામિનારાયણ રાસોત્સવ કરતા, અન્નકૂટ ઉત્સવ કરતા અને કંઈ ના હોય અને ભોળા ભક્તોનો ભાવ હોય તો શાકોત્સવ પણ કરતા, અને આજ દુનિયાના ખૂણે ખૂણે આપણે એ ઉત્સવ માણીએ છીએ। ખૂબ આનંદ ઉમંગનો ઉત્સવ છે। સ્વામિનારાયણ મહામંત્રની કથા પ્રસંગમાં ચાલતી હતી। સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ શું એની પણ સ્વામીએ બહુ સરળ રીતે આપણા જીવમાં ઉતરી જાય એવી વાત કરી છે, એટલે ખાસ બીજું તો કંઈ નથી કહેતો। પરંતુ સરદારનો ઉત્સવ ભૂલી જઈએ એવો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ આવે છે, એટલે એક વાત વડતાલ મંદિરની કહું। કેવી સ્વામી, લગભગ 7-8 વર્ષથી હું ઓફિસમાં બેઠો હતો, એક ભાઈ આવ્યા કે સરપંચ પદના ઉમેદવાર છે, એને આશીર્વાદ આપો। એટલે મેં કીધું આશીર્વાદ તો લક્ષ્મીનારાયણ દેવ આપશે, પણ હું બે ભલામણ કરું। તે મને કે કયો, એટલે મેં એવું કીધું કે ભાઈ અત્યારે જેટલો તમને મંદિરમાં ભાવ છે, અહીંયા આશીર્વાદ લેવા આવો છો, ગામના લોકોને ઘેર ઘેર આશીર્વાદ લેવા જાઓ, એવું ચૂંટાઈ જાઓ તોય મંદિરમાં સાધુમાં અને ગામની લોકોની સેવામાં ભાવ રાખજો। એટલે એ તો કાંઈ ન બોલ્યા, પણ એની હારે જે હતા ને એણે એમ કહ્યું, સ્વામી આ સત્સંગી છે એટલે અહીં આશીર્વાદ લેવા આવ્યા। મેં કીધું સત્સંગી છે એની ના નહીં, પણ અત્યારે તમે આશીર્વાદ લેવા શેના આવ્યા? સરપંચ નાને, એટલે હવે પદ મળે પછી હું થાય એ તો મેં કીધું જેને મળ્યું હોય એને ખબર હોય, એટલે મેં તમને કહું છું। તો કે એવું નહીં, એણે વાત કરી, સ્વામી આ વ્યક્તિ એવા છે કે છેલ્લી 2 ટર્મથી સરપંચ છે, પણ કોઈ દિવસ ગામનું મંદિર વાળ્યા વિના ઘરનું કામ કે ઓફિસનું કામ કે ખેતી કરવા જતા નથી, રોજ મંદિર વાળવાનું। મેં એને પૂછ્યું કે એવી તમને પ્રેરણા થઈ? તો કે ના, એક પરિસ્થિતિ એવી આવી હતી એમાંથી આ નિયમ લેવાઈ ગયો અને આજ સુધી પાળું છું। એટલે મેં પૂછ્યું શું થયું?
તો કે મારા નવા નવા લગ્ન થયેલા અને મારે વાઈફ બીમાર પડ્યા, દોઢેક મહિનો હોસ્પિટલમાં રહ્યા અને ડૉક્ટરે એમ કહ્યું કે હવે આને ઘેર લઈ જાઓ, થાય એટલી સેવા કરો. હું ઘેર લઈ આવ્યો, મારા પિતાજી જ્ઞાનબાગમાં સેવામાં હતા, એને મેં એને ફોન કરીને મેસેજ મૂક્યો કે પપ્પા આવું છે, રજા આપી દીધી છે, તો તમે ઘેર આવો. એટલે એ ઘેર આવવા નીકળ્યા અને હું એની વધતી ઘટતી દવા લેવા નીકળ્યો. હું દવા લઈને આવું એ પહેલાં મારા બાપુજી ઘેર આવી ગયા. ધ્યાનથી સાંભળજો, હું શેની વાત કરું છું, વડતાલની વાત કરું છું, વડતાલની શું તાકાત છે, મહિમા છે એ વાત કરું છું. એ એના પપ્પા આવ્યા ને એણે ખાટલામાં એના પુત્રવધૂને સૂતેલા જોયા, એને આમ નિહાહો લાગ્યો કે આવું કેમ થાય. એણે એના ઘરવાળાને બૂમ પાડી, એ અંદરથી આવ્યા કે પાણી લાય, એટલે પાણી લાવ્યા, હાથમાં પાણી લે એટલે પાણી લીધું. પછી કે મારા બાપુજીએ એના મમ્મીને એટલે કે એના ઘરવાળાને એવું કીધું, વડતાલ જે દિશામાં છે એ દિશામાં ઊભી રહે ને એમ બોલ કે આ સાજી થશે તો રોજ મંદિર વાળશે. જે દિશામાં વડતાલ છે એ દિશામાં આ પાણીનો સંકલ્પ લઈને એમ બોલ કે આ સાજી થશે તો વડતાલ વાળશે, એલો ગામનું મંદિર રોજ વાળશે, એમ કરીને પાણી મૂકી દે. પાણી મૂકી દીધું. ડોહા ચિંતામાં એની રૂમમાં વયા ગયા. એને રહી રહીને વિચાર આવ્યો કે મેં પ્રતિજ્ઞા તો કરાવી પણ આ બાઈ તો સત્સંગમાં સત્સંગી કુટુંબમાંથી નથી, એ સાજી થઈ જાય ને મંદિર વાળશે કે નહીં વાળે. એને એ વિશ્વાસ હતો ભગવાન સાજી કરશે, પણ આ બાઈ મંદિર વાળશે કે નહીં એ ટેન્શનમાં એણે અંદરથી રૂમ બંધ કરી અને એ પ્રાર્થના કરવા બેઠા. અને દીકરો દવા લઈને આવ્યો તે એના માએ કીધું કે તારા પપ્પા આવી ગયા છે. તે ક્યાં છે? તો કે રૂમમાં. પેલા ખખડાયું, ખોલ્યું નહીં. થોડી વાર થઈ એટલે કીધું એવી ચિંતા કરવાની જરૂર નથી, ભગવાનને જે કરવું હશે એ કરશે, હું દવા લઈ આવ્યો છું અને તમારા આશીર્વાદ મળે એટલે તમને બોલાવ્યો છું, ખોલો. અને બાપાએ ખોલીને કીધું કે એના માટે બીમાર છે, એના માટે હું ટેન્શનમાં નથી, પણ એવું બન્યું કે મારાથી ઉતાવળમાં તારી બાના હાથમાં પાણી આપીને આવી પ્રતિજ્ઞા લેવડાવાઈ ગઈ છે કે આ જો સાજી થશે પુત્ર વધુ તો એ રોજ મંદિર વાળશે. હવે મને એમ ચિંતા થાય છે ભગવાન તો હાજી કરી દે પણ આ મંદિર નહીં વાળે તો, એ મને ચિંતા થાય છે. ત્યારે એ છોકરો કે મેં એવું કીધું, બાપુજી વાત તો એટલી જ છે ને? તો કે હા. એ ન વાળે તો હું વાળું તો ચાલે? તેના બાપા કે ચાલે. ત્યારે કે છોકરાએ કીધું કે એ નહીં વાળે તો હું વાળીશ. જેને ડોક્ટરે એવું કહીને રજા આપી દીધી હતી કે થાય એટલી સેવા કરો તો દવા દારૂ તો ચાલુ રાખે જ, તો એ દવા લાવ્યા. બીજી વાર દવા પણ ન લાવવી પડી, એ સાજા થઈ ગયા. ત્યારનો દિવસ ને આજની ઘડી સ્વામી મારા ઘરવાળા છે એ બાયોનું મંદિર વાળે અને હું ભાઈઓનું મંદિર વાળીએ, પછી જ અમે ઘરના કામે લાગીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન મને તમને જે આપીને ગયા છે એની આ તાકાત છે. આપણે સૌએ એવા સુવર્ણ યુગમાં આ સત્સંગમાં મોજ માણવાનો અવસર છે કે આવી તાકાતવાળા મંદિરો ભગવાન સ્વામિનારાયણ તમને અને મને આપીને ગયા છે. એ રાધારમણ દેવનું જુનાગઢનું મંદિર હોય, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું હોય, મદન મોહનજી મહારાજનું હોય, નરનારાયણ દેવનું હોય કે લક્ષ્મીનારાયણ દેવનું હોય, સ્વામિનારાયણ ભગવાન આપણને એ આપીને ગયા છે, એ મહામંત્ર આપીને ગયા છે જેનું આપણે મહિમાનું શ્રવણ કર્યું છે. આજે આ સંપ્રદાયમાં છેલ્લા 20 વર્ષથી એવો સમય આવ્યો છે કે સત્સંગનો નાનો પ્રસંગ હોય તોય ભલે, સત્સંગનો મોટો પ્રસંગ હોય તોય ભલે, એક સાધુ આયોજન કરતા હોય તોય ભલે, ને 5 હરિભક્તો ભેળા થઈને આયોજન કરતા હોય તોય ભલે, પણ જે એમ કહે કે અમારે ત્યાં આચાર્ય મહારાજ આવે, ત્યાં આજે આનંદ અને ગૌરવ સાથે કહું છું. મેં ઘણી વાર એવું સાંભળ્યું છે કોઈ સાધુ એમ કહે ને અમારે પત્રિકા આપવા આવું છે, એટલે બાપજી એવું કે આપણે વાત થઈ ગઈ છે એ નક્કી અને તમારે ચિંતા કરવી નહીં, અમે સમયસર આવી જઈશું. તો કોઈ પ્રોટોકોલ આપણી ફરજમાં આવે છે પ્રોટોકોલ જાળવવો, પણ તમે આવો પહેલાં તારીખ લેવા આવો પછી પત્રિકા આપવા આવો પછી આગળ લેવા આવો એમ નહીં, એના હૃદયની ભાવના શું છે એ સત્સંગીના સાધુના હૃદયની ભાવના જોઈ આ સત્સંગનું લક્ષ્મીનારાયણ દેવ દેશનું પોષણ કરનારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારથી ગાદી પર બિરાજમાન થયા છે, સત્સંગમાં સર્વત્ર આનંદ આનંદ અને આનંદ છે. તમને આનંદ આવે છે? તો આવા આનંદના બીજા ઘણાય સમાચાર છે, એ સમયે સમયે આપતા રહીશું. જય સ્વામિનારાયણ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।